છત્તીસગઢના એક નાનકડા ગામડામાંથી એક પાગલ મહિલા વિખૂટી પડી રખડતી ભટકતી પહોંચી ગઈ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા સિટીમાં અને પોલીસે પહોંચાડી સાવરકુંડલાના માનવ મંદિર પાગલ આશ્રમમાં. 4 વર્ષ આ આશ્રમમાં રહીને સાજી થતાં તેની યાદદાસ્ત પાછી આવી. આવો જોઈએ આ રસપ્રદ કહાની. છત્તીસગઢથી સાવરકુંડલા માવતર મિલન. આ છે સાવરકુંડલાથી 7 કિલોમીટર દૂર આવેલ માનવ મંદિર પાગલ આશ્રમ. અહીંયા રખડતા ભટકતા નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે સાચવવામાં આવે છે. પૂ ભક્તિ બાપુની નિશ્રામાન એક અનોખી સેવા કરાઈ રહી છે. આજથી 4-1 વર્ષ પહેલા રાજુલા પોલીસ દ્વારા એક હિન્દી ભાષી પાગલ મહિલાને આ આશ્રમ ખાતે મૂકવામાં આવી. આ આશ્રમમાં આવી નિરાધાર 58 પાગલ મહિલાઓ, જે વિવિધ ભાષાની અને વિવિધ પ્રાંતની છે, તેની સારવાર અને સેવા કરવામાં આવી રહી છે. હિન્દી ભાષી મહિલાને દકુના હુલામના નામથી પૂજ્ય ભક્તિ બાપુએ ઓળખ આપી. 4 વર્ષ જેવો સમય આ આશ્રમમાં વિતાવ્યા બાદ આ મહિલાની ધીમે ધીમે યાદશક્તિ પરત આવી અને તેમણે એક દિવસ પોતાની ભાષામાં તેનું નામ, તેનું રાજ્ય અને માવતરની વિગત આપી. વિશ્વાસ સેવા કરી રહેલા ભક્તિ બાપુએ આ દીકરીનું દાખલ રજીસ્ટર અને વિગત સુરત જોઈ અને રાજુલા પોલીસ આ દીકરીને મૂકવા આવી હતી. ત્યારે રાજુલા પોલીસનો સંપર્ક કરી એમને વાત કરી કે આનું સરનામું શોધી તેને તેના ઘેર પહોંચાડો. આમ અહીંયા અત્યાર સુધીમાં, એટલે કે 8 વર્ષના સમયગાળામાં, 90 જેટલી મનોરોગી પાગલ દીકરીઓ સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. ભક્તિ બાપુને ગૌરવ અને આનંદ એ વાતનો છે કે જે હેતુસર 8 વર્ષ પહેલા આ પાગલ આશ્રમ શરૂ કર્યો હતો, તે હેતુ ધીમે ધીમે પૂર્ણ થતો જાય છે, તેને બાપુ પરમાત્માની અવિરત કૃપા ગણાવે છે. બોલો. રાજુલા પોલીસ દ્વારા જો લડકી મનોરોગી થી એસટી ડેપો કે અંદર બેઠતી હતી, બોલો, લડકી કો ઇધર છોડ ગયે માનવ મંદિર મેં, ડૉક્ટર વિવેક જોશી કી સારવાર ઓ યહાં કી દવા ઓર હવા મિલ ગઈ તો અબ ઠીક હો રહી થી, પૂરા એડ્રેસ બતા રહી થી. ડૉક્ટર સાહેબ ને રિઝાઇન કિયા તો મેને રાજુલા પોલીસ કા કોન્ટેક્ટ કિયા ઓર રિક્વેસ્ટ કી કે જો બચ્ચી કો આપ ઇધર છોડ ગયે થે માનવ મંદિર મેં, વો ઠીક હો ગઈ હૈ. તો પોલીસ આઈ, ઉનકા અતા પતા લિખા ઓર ઉનકે પિતાજી તક પહોંચે, જો ઉત્તરાંચલ છે. આજ उनके पिताजी और उनके चाचा के लड़के लेने के लिए आए हैं. मैं बहुत बहुत धन्यवाद करता हूँ राजुला पुलिस का. और मेरा आश्रम बनाने का, आश्रम का निर्माण करने का जो हेतु था वो आज पूरा हो रहा है. मुझे उन इसलिए बहुत आनंद है. वो 90 मनोरोगी पुनः समाज में स्थापित हो चुके हैं. हमारा एक पहले से हेतु था कि पुनः उनको समाज में स्थान मिले. જો મનોરોગી કો સમાજ તિરસ્કૃત કરતે હૈ, હરધૂત કરતે હૈ, ઉનકો પુનઃ સન્માન સે સમાજ મેં સ્થાન મિલે, વો આજ હમારા હેતુ સિદ્ધ હો રહા હૈ. ઉનકા બહુત હી બહુત હૃદય મેં આનંદ હૈ. ઓર ફિર રાજુલા પોલીસ કા એક બાર ધન્યવાદ કરતા હું ઉનકો. અબ તક કિતની લડકીયાં ઠીક હો ગઈ? અબ તક 90 વ્યક્તિ પુનઃ સમાજ મેં સ્થાપિત હો ચુકી હૈ. અભી 57 લેડીઝ હૈ હમારે આશ્રમ મેં. हमारा एक सिद्धांत है, यहाँ से कोई चंदा लिया नहीं जाता और फीस भी नहीं लिए, निःशुल्क है, मुफ्त में है. यहाँ परमात्मा अस्तित्व सब चला रहा है. यहाँ कोई मालिक नहीं है, किसी के पांच कुछ मांगा नहीं जाता है. આજ થી 4-1 વર્ષ પહેલા રાજુલા બસ સ્ટેશનમાં એક અજાણી પાગલ મહિલાને જોઈ રાજુલા પોલીસે તેમની પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે કોઈ જવાબ ન મળ્યો ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પગલું આશ્રયસ્થાન અને સલામતી ભર્યું. જો કોઈ આશ્રમ કે સ્થળ હોય તો એ સાવરકુંડલામાં આવેલ માનું મંદિર પાગલ આશ્રમ છે. રાજુલા પોલીસના અધિકારી અને કર્મચારીઓએ સાવરકુંડલા ખાતે આવી અને માનવ મંદિરમાં તેમને દાખલ કરી. થોડા દિવસો પહેલા જ માનવ મંદિર સાવરકુંડલાથી ભક્તિ બાપુએ રાજુલા પોલીસનો સંપર્ક કરી, આ દીકરી તમે જે મૂકી ગયા હતા તે હવે સાજી થઈ ગઈ છે,
અને એક સામાજિક જવાબદારી સમજી તેમને તેમના ઘર સુધી પહોંચાડો ત્યારે રાજુલા પોલીસ માનવતા અને લાગણી દર્શાવી ભક્તિ બાપુના જણાવ્યા મુજબ દીકરીના માવતરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને છત્તીસગઢ રાજ્યમાંથી એક ગામડામાં રહેતા ગરીબ પરિવારના તેમના માવતર સાથે વાતચીત પણ કરી. વોટ્સએપ અને વિડીયો કોલના માધ્યમથી તેમના માવતર અને દીકરીનો પણ વાતચીત કરાવી અને સાવરકુંડલા આવીને તેમની આ દીકરીને તેડી જવા. પટેલ, સાસાઓલી, તિલ્દા, નેવલા, જિલ્લા રાયપુર, છત્તીસગઢ. કિસકા ફોન આયા થા ચાચા કો? ટીઆઈ જી કા ફોન આયા થા સાવરકુંડલા સે. તો વોટ્સએપ મે મેં દેખા, વોટ્સએપ કિયા થા, તો વોટ્સએપ મે મેરે મિલા કી મેં અપના સિસ્ટર કો પહેચાના, સુનતી પટેલ કો. तो सावरकुंडला वाला टीआई मेरे फोन किया कि आ जाओ, अपना बहन को ले जाओ, ऐसा करके. तो मैं लेने के लिए आया हूँ सावरकुंडला आश्रम पे. आश्रम का नाम है मानव मंदिर में मैं आया हूँ अभी. कैसा आनंद है बहन को लेने का? बहन को लेने के लिए मैं जो आया हूँ उसमें बहुत मेरे को आनंद मिल रहा है. अच्छा. और आशीर्वाद है जो बाबा जी का कृपया है. દીકરીના પિતા અને ભાઈ છત્તીસગઢથી સાવરકુંડલા આવી પહોંચ્યા. આ એક સામાજિક અને ગૌરવભર્યું કામ કરવા માટે પોલીસ પણ પોતાને ભાગ્યશાળી અને ભગવાનની કૃપા પાત્ર હોય તેવું માને છે. છત્તીસગઢથી આવેલા આ દીકરીના પિતા અને ભાઈ સ્વભાવે બોલા ઓછું બોલનારા અને ગરીબ માવતર છે. 4 વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર પિતા દીકરીને જોઈને જ ભેટી પડ્યા અને શબ્દ થઈ ગયા કે શું કહેવું. રાજુલા પોલીસનો આભાર અને આ દીકરીને પાગલ માનથી સાજી કરનારા સાધુ સંતો પણ ખૂબ જ અહેસાન અને આભાર માન્યો અને પોતાની આપવીતી પણ કહી બતાવી. તેમનો ભાઈ પણ આ દૃશ્ય જોઈ ખૂબ જ ભાવુક બની ગયા અને સાવરકુંડલાનું આ રમણીય માનવ મંદિર પરિસર જોઈને ગદગદિત થઈ ગયા. ત્યારે સાજી થયેલ પોતાની બહેન સુનિતાએ 4 વર્ષનો સમય વિતાવ્યો તે તમામ મનોરોગી બહેનપણીઓને મળી અને સૌની રજા લઈને પોતાના પિતા અને ભાઈ સાથે સાવરકુંડલાથી છત્તીસગઢની સફર માટે રવાના થયા. આ સમાજમાં એવા પણ નરાધમો છે કે જેઓ રખડતા ભટકતા પાગલ મહિલાઓનો પણ દુરુપયોગ કરતા અચકાતા નથી અને પરિવારથી તરછોડાયેલા ફૂટબોલના દડાની જેમ પછડાટ અને ફંગોળાતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવી પહોંચે છે. નામ? કાંસીરામ પટેલ. હા. ગામ? ગામ સાસાહોલી. અચ્છા. સાસાહોલી, તિલ્દાનેવરા. તિલ્દાનેવરા, જિલ્લા રાયપુર, છત્તીસગઢ. જિલ્લા રાયપુર, છત્તીસગઢ. અચ્છા. આપકો કેસે પતા ચલા? કિસકા ફોન આયા? પતા ચલા થાનાદાર ને બિલાસપુર ફોન ક્યા, તો ફોન સે મેરે માલૂમ પડા તો મેં લેને આયા. અચ્છા. હાઓ. કિસકો લેને આયે? લડકી કો. નામ બતા. નામ બતા. નામ ક્યા હૈ લડકી કા? સુનતી. અચ્છા. પૂરા નામ બતાયા કર પટેલ. ઠીક. દીકરીના પિતા અને ભાઈ છત્તીસગઢથી સાવરકુંડલા આવી પહોંચ્યા. આ એક સામાજિક અને ગૌરવભર્યું કામ કરવા માટે પોલીસ પણ પોતાને ભાગ્યશાળી અને ભગવાનની કૃપા પાત્ર હોય તેવું માને છે. છત્તીસગઢથી આવેલા આ દીકરીના પિતા અને ભાઈ સ્વભાવે બોલા ઓછું બોલનારા અને ગરીબ માવતર છે. 4 વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર પિતા દીકરીને જોઈને જ ભેટી પડ્યા અને શબ્દ થઈ ગયા કે શું કહેવું. રાજુલા પોલીસનો આભાર અને આ દીકરીને પાગલ માનથી સાજી કરનારા સાધુ સંતો પણ ખૂબ જ અહેસાન અને આભાર માન્યો અને પોતાની આપવીતી પણ કહી બતાવી. તેમનો ભાઈ પણ આ દૃશ્ય જોઈ ખૂબ જ ભાવુક બની ગયા અને સાવરકુંડલાનું આ રમણીય માનવ મંદિર પરિસર જોઈને ગદગદિત થઈ ગયા. ત્યારે સાજી થયેલ પોતાની બહેન સુનિતાએ 4 વર્ષનો સમય વિતાવ્યો તે તમામ મનોરોગી બહેનપણીઓને મળી અને સૌની રજા લઈને પોતાના પિતા અને ભાઈ સાથે સાવરકુંડલાથી છત્તીસગઢની સફર માટે રવાના થયા. આ સમાજમાં એવા પણ નરાધમો છે કે જેઓ રખડતા ભટકતા પાગલ મહિલાઓનો પણ દુરુપયોગ કરતા અચકાતા નથી અને પરિવારથી તરછોડાયેલા ફૂટબોલના દડાની જેમ પછડાટ અને ફંગોળાતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવી પહોંચ્યા. અંતરે
न्यारे आप न्यारे नहीं भाई ત્યારે સમાજના એવા પણ શ્રેષ્ઠીઓ અને સંતો છે કે જેઓ આવા નિરાધારનો આધાર બની તેને નવું જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે સમાજને અને સરકારને જાગૃત બની આવી રખડતી ભટકતી મહિલાઓ માટે એક નક્કર પ્રયાસ કરે અને તેને પરેશાન કરનાર નરાધમો માટે કડક સજાની જોગવાઈ કરશે તો જ વૃદ્ધાશ્રમ કે પાગલ આશ્રમો કે અનાથ આશ્રમના નિર્માણો અટકી જશે. આજ છે 4-4 પહેલે રાજુલા બસ સ્ટેન્ડ મેં એક મનોરોગિક મહિલા મિલી થી તો યહાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ મેં મનોરોગિકો રખને કે લીએ આશ્રમ હૈ વહાં લડકીઓ રખતે હૈ બાપુ ભક્તિ બાપુ તો હમને યહાં આકે ભક્તિ બાપુ કા કોન્ટેક્ટ કિયા ઓર એ લડકી કો યહાં છોડ દિયા ઓર વો ભક્તિ બાપુ ને હમને દો તીન દિન પહેલે હમકો કોન્ટેક્ટ કિયા કે વો લડકી આપ જો દો તીન સાલ પહેલે છોડ ગયે થે વો સહી હો ગઈ હૈ ઓર હમને યહાં માનવ મંદિર આશ્રમ મેં આકર લડકી કા પતા લગાયા તો લડકી ને ઉસકા છત્તીસગઢ રાજ્ય કા વો ગાંવ હૈ ઉસકા ઉસકા વો ગાંવ કા નામ ઓર વો મમ્મી પપ્પા કા એડ્રેસ બતા રહા થા તો હમને વો છત્તીસગઢ મેં ઉસકા કોન્ટેક્ટ કિયા ઓર બહુત મહેનત કે બાદ ઉસકા પતા ચલા કે ગાંવ કી રહેને વાલી હૈ તો ઉસકા મમ્મી પપ્પા કા કોન્ટેક્ટ કિયા ઓર આજ રોજ ઉસકા પિતા ઓર ઉસકા ભાઈ એ વો લડકી કો લેને કે લીએ આયા હૈ તો હમને વો લડકી કો ઉસકો છોપ દિયા હૈ હમ એક આનંદ ઓર ગૌરવ કી અનુભૂતિ કર રહા હૈ કે એસા કામ હમને કિયા હૈ ઓર